मैं 2019 से ये धंधा कर रहा था। અમદાવાદમાં જોધપુર વસ્ત્રાપુર પાલડી સહિત અનેક જગ્યાઓ પર સવારથી જ વેજ નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો। લારી ગલ્લા પાથરણા એસોસિએશન તેનો વિરોધ કરી રહ્યા છે। સરકાર વિરોધી બેનર્સ હાથમાં લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો કાયદો હાથમાં લીધા વગર તેઓ આંદોલન કરશે। આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી બહાર એઆઈએમઆઈએમના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ પણ હલ્લાબોલ કર્યો। મહાનગરપાલિકાએ લારીઓ હટાવવાનું શરૂ કરતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો તો જૂનાગઢમાં પણ અડચણરૂપ રેકડીઓ દૂર કરાતા હોબાળો મચ્યો હતો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સિનિયર ધારાસભ્યને ધમકાવતા હતા અને નિવેદન આપ્યું છે। સાંસદ રામ મોકરિયાએ રાજકોટમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં આ નિવેદન તેમણે આપ્યું હતું। રાજકોટમાં યોજાયેલું ભાજપનું સ્નેહમિલન ચર્ચાનો વિષય બન્યું અને ચર્ચાનું કારણ હતું સ્ટેજ પર થઈ રહેલી આ વાતચીતના દ્રશ્યો। સ્નેહમિલન સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સાંસદ રામ મોકરિયા પણ હાજર હતા। આ દરમિયાન રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વચ્ચે કોઈ બાબતને લઈને ચર્ચા થઈ। ચર્ચામાં સાંસદ રામભાઈ મોકરિયા પણ વચ્ચે પડતા વિજય રૂપાણીએ તેમને બેસી જવાનો ઇશારો કર્યો હતો। આ સમગ્ર ઘટના અંગે સાંસદ રામ મોકરિયાએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે વિજય રૂપાણી ધારાસભ્ય ગોવિંદ પટેલને ધમકાવતા હતા। હા, એ વિજયભાઈ રૂપાણી છે ને, માજી મુખ્યમંત્રી જી, એ અમારા સિનિયર ધારાસભ્ય છે ને, એને કઈ ધમકાવતા હતા સ્નેહ મિલન માં, સ્નેહ કરવાનો હોય ધમકાવવાના ના હોય કોઈ જી, કઈ બાબતને લઈને ધમકાવતા હતા? એ બાબત એમ કે આવનાર કાર્યક્રમમાં તમે મારા નામ ના પાડતા હતા, કેમ ના પાડતા હતા? રામભાઈ, મુદ્દો શું હતો, કઈ બાબતને લઈને ધમકાવતા હતા? મુદ્દો જે આવનાર કાર્યક્રમ હશે ને 20 તારીખ માં, હા, એનો મુદ્દો હતો કે એમાં એમનું નામ એવું નક્કી કર્યું ભાઈ કોઈના નામ ન લખવા એમ। રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણ પત્રિકાના નામમાં શું લોચા છે એમ કહી ખખડાવ્યા હતા। આ સમયે જ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા ત્યારે વિજય રૂપાણીએ રામ મોકરિયાને કહ્યું કે તમે બેસી જાઓ, તમારી સાથે વાત નથી કરતો। વિજય રૂપાણીના વર્તનનો રામ મોકરિયાએ શું જવાબ આપ્યો એ પણ સાંભળીએ। એટલે એમ કીધું કે આવી રીતના જાહેરમાં આટલા લોકો સામે છે, પ્રેસ મીડિયાના લોકો છે અને કાર્યકરો આગેવાનો છે, એની સાથે સ્નેહ મિલન ને બદલે તમે એને ધમકાવો છો એ વ્યાજબી વાત નથી। તો વિજયભાઈએ તમને શું કીધું? વિજયભાઈ એમ કીધું તમે બેસી જાઓ અહીં તમારી સીટ ઉપર, હું એની હારે વાત કરું, કે હું પણ એની હારે જ વાત કરું છું, તારી હારે વાત નથી કરતો એમ। રાજકોટમાં સ્નેહ મિલન વિવાદ મુદ્દે સીઆર પાટીલે ખુલાસો કરતા કહ્યું કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી, કોઈ બાબતે વ્યક્તિગત ચર્ચા થઈ હશે। કોઈ જૂથવાદ નથી, વ્યક્તિગત કોઈને બાબતમાં ચર્ચા થઈ હશે, કોઈક નામ લખવા બાબતમાં એનું પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે અને એમને સૂચના પણ અપાઈ છે કે કોઈ નિવેદનથી દૂર રહેવું, અને કોઈ જૂથવાદ હશે અમે એને કોઈ હાલતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાલવા દેવાના નથી, એ અમે સ્પષ્ટ છે ભારત। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગોધરામાં